ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રખ્યાત ઉત્સવ તાનારી ગુજરાતમાં ક્યાં ઉજવાય છે વડનગર ગુજરાતમાં હાલ કેટલી મહાનગરપાલિકાઓ છે ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ યાદ રાખવા સૂત્ર ભાવ સુરાજ જાજો અંગ ભા ભાવનગર વ વડોદરા સુ સુરત રા રાજકોટ જા જામનગર જુ જૂનાગઢ અ અમદાવાદ ગ ગાંધીનગર ચૂંટણી પંચનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવે છે ત્રણસો ચોવીસ રાષ્ટ્રપતિને બંધારણની કઈ કલમ દ્વારા કટોકટી જાહેર કરવાની સત્તા છે ત્રણસો બાવન બંધારણીય જોગવાઈઓના પાલન ન થવા બદલ કોઈ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ત્રણસો છપ્પન બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલ છે ત્રણસો અડસઠ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો વીસ મહાત્મા ગાંધી પ્રેરિત દાંડી કૂચની ઘટના કયા વર્ષની છે ઓગણીસો ત્રીસ ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી અમદાવાદ ઓગણીસો પાંચ ગુજરાતની ઉત્તર સરહદે પથરાયેલી પર્વતમાળા કઈ છે અરવલ્લી અસુરોના સહાર માટે વશિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો અબુદક પર્વત મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી આચાર્ય બુદ્ધિસાગરજી એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ક્યાં આવેલી છે આણંદ ગુજરાત પ્રવાસ નિગમની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન ઓગણીસો પંચોતેર અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો ક્યારે બંધાયો ઈસવીસન ચૌદસો અગિયાર આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા કર્કૃદ્ધ ગુજરાતમાં ક્યાંથી પસાર થાય છે ઉત્તર ભાગમાંથી જૂનાગઢમાં આવેલું ક્યુ સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે ઉપરકોટ ગુજરાતમાં જીરું અને વરિયાળીના વ્યાપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે ક્યુ શહેર જાણીતું છે ઊંઝા આશાપુરા માતાનો મઠ ક્યાં આવેલો છે કચ્છ સીતા અરણ કૃતિના રચિતા કોણ છે કર્મણ મંત્રી ક્યાં ગુજરાતી સાહિત્યકાર સવાય ગુજરાતી તરીકે ગણના પામ્યા હતા કાકા સાહેબ કાલેલકર અટીરા શાના માટે જાણીતું છે ક્યાં આવેલું છે કાપડ સંશોધન અમદાવાદ ગઝલકાલ આદિલ મનસુરીની સૌપ્રથમ રચના ક્યાં સામયિકમાં પ્રકાશિત થઈ હતી કુમાર ગુજરાતી ભાષા લેખન અને ગુજરાતી રૂપરચના ક્યાં શતાયુ સાહિત્યકારનો બહુમૂલ્ય ફાળો છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી ગુજરાતનું ક્યુ શહેર સમગ્ર ભારતમાં કામ માટે જાણીતું છે ખંભાત સ્વાતંત્ર ચળવળનું ચિહ્ન ચક્ર રાખવાનું ગાંધીજીને કોણે સૂચવ્યું હતું ગંગાબેન મજમૂદાર વીજળીને ચમકારે મોતીડા પહોંરો પદ કોણે લખ્યું છે ગંગા સતી મનુભાઈ ત્રિવેદી બન્યા છે ઇન્દોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે ગાંધીનગર ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય ક્યું છે ગીરધરભાઈ બાળ સંગ્રહાલય અમરેલી ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ગુજરાત ખનીજ નિગમ વિકાસ નિગમન ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો ગુજરાત વિદ્યાપીઠ કઈ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામ વિકાસ થયો છે ગોકુળ ગ્રામ યોજના ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું ગોપનાથ ગોધરાનું પ્રાચીન નામ શું હતું ગોરુઅક ગુજરાતમાં આવેલ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથના નામનો પ્ર નો અર્થ શું થાય છે ચંદ્રનો રક્ષક ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે જલારામ બાપા સંત પુનિત મહારાજની ગ્રંથ શ્રેણીનું નામ શું છે જ્ઞાન ગંગોત્રી કવિ નર્મદે ક્યાં સાંબી દ્વારા સમાજ સુધારાની દાંડીપીટી હતી દાંડીયો ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે ડૉક્ટર હોમી ભાભા નરસિંહ મહેતાનું જન્મસ્થળ ક્યુ તળાજા સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે તાપી ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું દલપતરામ મંગલ મંદિર ખોલો ગીત કાવ્યના રચિતાનું નામ જણાવો નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા હિંદની પ્રજાને સ્વતંત્ર ચળવળ માં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ ક્યુ ગુજરાતી અખબાર શરૂ કર્યું નવજીવન ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે પરબ